હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી નવી ચેનલ સ્ટડી બ્લોગ ફોર બુક રિવ્યૂ. તો આજે આપણે જે બુકનો રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ એ મારો પહેલો બુક રિવ્યૂ વિડીયો હતો ગઈ ચેનલની અંદર. આ ચેનલ પણ હું પહેલો વિડીયો બુક રિવ્યૂનો એનો જ નાખીશ. તો આપણી પાસે છે અત્યારે ત્રિવેદી પબ્લિકેશનની બુક છે, વ્યાકરણ વિહાર બુક, સરસ મજાની બુક છે. મેં આની પહેલાં પણ રિવ્યૂ કરેલું છે પણ આ વખતે થોડુંક ડેપ્થમાં રિવ્યૂ જોવા મળશે. તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દો, નવી ચેનલ છે અને આની અંદર બધા બુક રિવ્યૂ કરીશું. તો તમારા માટે ફાયદાની વાત છે કે બધા બુક રિવ્યૂ એક જ ચેનલ પર તમને રેગ્યુલરલી હવે અપડેટ થતા રહેશે. તો ટાઈમ વેસ્ટ ના કરતા આપણે જોઈએ કે બુકની અંદર શું કન્ટેન્ટ છે. અત્યારે પાસે આપણે જે બુક છે એ બુક છે વ્યાકરણ વિહારની 7મી આવૃત્તિ છે, જીસીઆરટી આધારિત, બિપિન ત્રિવેદી સરે લખેલી છે અને ખૂબ સરસ મજાની બુક છે. હું પોતે આ બુક વાંચીને એક્ઝામ પાસ કરી છે અને મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને આ બુક સજેસ્ટ કરું છું ગુજરાતી વ્યાકરણ માટે. અને જો નવું એડિશન છે એ ખાસું એવું જાડું 378 પેજ જેવું બનાવી દીધું છે અને તમે બધા આને જાણો જ છો કે આ બુકનું કન્ટેન્ટ જેની પાસે હશે આ એનું ઇન્ડેક્સ છે બરાબર. અને જેમ કે ભાષાથી શરૂઆત થઈ છે અને ત્યારબાદ આની અંદર ઘણી નવી માહિતી એડ થઈ છે અને ઘણું નવું સુધારેલું આવી ગયું છે. એમ જો આ બધું છે તો એ નવી આવૃત્તિમાં ઘણું સુધરીને આવી ગયું છે અને ઘણી જે પ્રિન્ટિંગ મિસ્ટેક લાગતી હતી તે પોતે સરે સુધારેલી છે. અને આ સરે પોતાનો નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં મને મેં વાત કરી તો સર કે મારો નંબર આપી દેજો, કોઈ પણ વિદ્યાર્થીઓને હેલ્પ હશે તો હું પોતે ફોન ઉપાડીશ. એટલા ડાઉન ટુ અર્થ છે સર કે હું દરેક વિદ્યાર્થીઓને પોસિબલ એટલા જવાબ આપીશ. તમને કોઈ ગુજરાતી રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ મને કહેજો એમ. તો ખૂબ ખૂબ સારી વાત કહેવાય સરનું એમ. તો આ છે આવી રીતના આધારિત પ્રશ્નપત્રો અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અહીંયા નવા સમાવેશ છે આ શબ્દકોશથી માંડીને અને આ બધી સંધિ અને તેના પ્રકાર. તો આ બધી સંધિ પણ ખાલી લખી નાખો ને તો બીજી બહાર આનાથી સંધિ પણ જાતી નથી એમ. આની અંદર હવે હું બતાવીશ કે નવું જો આ બધી ઘણી બધી સંધિઓ એડ કરી છે નવી અને નવું શબ્દ ભંડોળ પણ અલંકારને બધું એટલું સરસ મજાનું સમજાવેલું છે ને કે એવા ઉદાહરણ પણ એટલા આપેલા છે ને એવા અઘરા પ્રકારના કે આપણે એમ થઈ જાય કે નહીં આ થોડુંક ડીપ માહિતી ગુજરાતી માટે જરૂરી છે. પાઠ્યપુસ્તક આધારિત વધારાના પ્રશ્નો પણ અહીંયા એડ કરી દીધા છે આ વખતે બરાબર. તો આના પછી ત્યાર પછી છંદ પણ સરસ મજાનું સમજાવેલું છે અહીંયા કોષ્ટક વાઇઝ, જેની માહિતી જો ડાયરેક્ટ કોષ્ટક છે અહીંયા બરાબર. અને આની અંદર શબ્દ ભંડોળ પણ વધારાનું એડ કર્યું છે તમને બતાવું, જેમ કે જીસીઆરટીનું શબ્દ ભંડોળ છે તમને અલગથી કોઈ બુક લેવાની પણ જરૂર નહીં પડે. સમાસના ઘણા ઉદાહરણ અને સમાસ પણ સારી રીતના સમજાવેલો છે. જે પણ વિદ્યાર્થીઓ કે નવી તૈયારી જૂની તૈયારી કરતો વિદ્યાર્થીઓ તો આની બહાર પ્રશ્ન જાય એવું લાગતું નથી અને જાય તો એ પણ કોઈને આવડે નહીં એ ટાઈપનો પ્રશ્ન આ છે. આ બધી ખાસ ધ્યાન રાખો અને બધી વસ્તુ જેમ કે મહાબાહુ છે, મહાબાહુ તો એ કઈ રીતના એ સમાસનો ઉપયોગ થાય એના પર એ સમાસ લાગુ પડે છે. ડાયરેક્ટ મહાબાહુ આપેલું હોય તો એના બે પ્રકાર સમાસ થઈ શકે એટલે આપણે બધું સરે અલગથી સમજાવેલું છે આની અંદર. તો આ તો તમને ખ્યાલ જ છે આ બુકનું. તો હવે વાત કરીએ કે આની અંદર જે વોકેબ છે તો એ કેવું છે અને કયા પ્રકારનું છે તો એ તમને હું બતાવી દઉં છું બરાબર. જો આ બધું પણ બિન સચિવાલયમાં મને એમાં પૂછાવાનું હતું કે ભાઈ વાક્ય શુદ્ધિ એમાં સરસ મજાનું જે બિલાડી ખાઈ ગઈ વાળું હતું એ આની અંદરથી જ નીકળ્યું હતું એમને, એ મેં સાચું કરીને આવ્યો હતો. જે બધાનો એક માર્ક્સ બિલાડી ખાઈ ગઈ હતી એમ આપણે નહોતું થતું. જો આ જોડણીઓ છે બધી જોડણીઓ અલગ અલગ પ્રકારની પ્રેક્ટિસ કરવા માટે મળેલી છે અને બહુ એક લગભગ કંઈ ભૂલ નથી આની અંદર. હવે આ બીજી જોડણી અલગથી છે, એટલી બધી જોડણીઓ ઇનફ થઈ ગઈ છે. અલગ અલગ જોડણી ક્યારેક બે પ્રકારે લખાતી હોય તો એ છે. અહીંયા વિરામ ચિહ્નોના પણ ક્વેશ્ચન નીકળે છે અઘરું પેપર કે બનાવવું હોય તો ગુરુરેખાનો ઉપયોગ ત્યાં થાય. આ બધું કાકપદ ચિહ્ન છે તો એ આને કાકપદ ચિહ્ન કહેવાય, લોપ થઈ જતું એ પ્રત્યય છે. બધા અન્યમાં છે ક્રિયાપદ એટલે શું ને બધું. ગુજરાતી ભાષા એકદમ જે શોખીન હોય એના માટે પણ એક સારી બુક છે. ગુજરાતી તો આવડવું જ જોઈએ દરેક વ્યક્તિને. તો આ ધાર્યા સમાનાર્થી અને વિરોધાર્થી. સમાનાર્થી શબ્દો પણ અઢળક છે, અઢળક સમાનાર્થી શબ્દો છે. તો આ બધા જીસીઆરટી બેઝડ અને પોતે બીજા સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરીને બનાવેલા છે. આના પછી તમે કોઈ અલગ શબ્દ ભંડોળ કરવાની પણ જરૂર રહેતી નથી. અપરિચિત શબ્દો છે આની અંદરથી. સમાનાર્થી શબ્દો જ એક પ્રકારના છે. આ એક જરૂર આમાંથી ઘણા સમાનાર્થી ટાઈપના જેમ કે
ખાંટવું છે તો ફાયદો છે કે બુખાર છે તાવ આ બધા આપણે ખબર હોય, પણ અમુક છે જેમ કે પૂતના છે અને એનો મતલબ ફોજ થાય તો આવા જે અલગ અલગ પ્રકારના શબ્દો છે પણ આની અંદરથી જાણવા મળે છે. તળપદા શબ્દોને એ બધું પણ બહુ સરસ મજાનું આની અંદર છે. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ ઘણા બધા આપેલા છે, તમે પ્રેક્ટિસ કરી કરીને થાકી જશો તો પણ ચાલશે એમ. બરાબર, રૂઢિપ્રયોગો કહેવતો છે બધું પણ આની અંદર સરસ મજાનું આપી દીધેલું છે. હા તો મિત્રો, આજનો બુકનો રિવ્યૂ તો કેવો લાગ્યો? બુક રિવ્યૂ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને સપોર્ટ કરજો. જે રેગ્યુલર મારા સપોર્ટર છે એ મને ખબર છે કે એ વ્યક્તિઓ સપોર્ટ કરે જ છે મને અને મારા વેલ વિશર્સ છે, તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. હવે હું રેગ્યુલર બધા બુક રિવ્યૂ તો એમને આપતો જ રહીશ. તમારે કહેવાની જરૂર નહીં પડે કે આ બુકનો રિવ્યૂ કરો. હું ઓલમોસ્ટ હવે જેટલી નવી એડિશન બધી આવી છે એ બધા બુક રિવ્યૂ કરતો રહેશે ચેનલની અંદર. તો ફટાફટથી લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો. ઓલ ધ બેસ્ટ.